પારડી હાઈવે રોડની વિશ્રામ હોટલ પાસે પાર્કિંગ લાઇટ વગરની ઉભી રહેલી ટ્રકની પાછળ ટીઆરબી જવાનની બાઇક ધડાકા પર રથડાતા સર્જાયેલા અકસ્માતમાં ટીઆરબી જવાનને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પારડી પોલીસ મથકમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા જિજ્ઞેશ રાજુભાઈ પટેલ નામનો જવાન બાઇક લઈને પોતાના ઘર વલસાડ ખાતે જવા માટે નીકળ્યો હતો. તે વખતે હાઇવે રોડની વિશ્રામ હોટલ પાસે રાત્રિના અંધકારમાં પાર્કિંગ લાઇટ કે કોઈપણ જાતના રિફ્લેક્ટર વગર ઉભી રાખેલ ટ્રક સાથે તેની બાઇક ધડાકા પર રથડાતા ટીઆરબી જવાન જિજ્ઞેશ પટેલને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હું 7:30 વાગે નોકરી પરથી છૂટીને જતો હતો અને અંડર રોડ હતો અને સિગ્નલ કે એવું કંઈ આપેલું હતું નહીં. એક્સિડન્ટ થયો. ક્યાં એટલે શું ઉભેલું હતું? એમ ટ્રક હતી. કઈ જગ્યા પર ઉભેલી હતી? એમ કઈ રીતે? વિશ્રામ હોટલ સામે. એ તને ક્યાં ક્યાં વાગ્યો છે? આ પગ ફ્રેક્ચર છે, છાતીના ભાગે ક્રેક છે, નાક પર ક્રેક છે. તને પછી કઈ રીતે લાવ્યો હોસ્પિટલ? મને તો હું સૂતા જ નહીં. પછી કોઈ રિક્ષાવાળા આવ્યો અને રિક્ષાવાળા પાસે કુરસી હોસ્પિટલમાં દાખલ એડમિટ કર્યો.